રૂપાલા સામે રોષ પર. ઇનપુટ્સ આપીશું મહત્વના. રાજકોટ લોકસભાના ઉમેદવાર બીજેપીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે હવે ફરિયાદ નોંધી દેવામાં આવી છે. ફરિયાદી આદિત્યસિંહ ગોહિલની ન્યૂઝ કેપિટલ સાથે એક્સક્લુઝિવ વાતચીત આપને બતાવીશું. તેમણે કહ્યું કે આ એક શિક્ષિત ઉમેદવારે જાણી જોઈને આ પ્રકારનું નિવેદન આપ્યું છે. આદિત્યસિંહે કોર્ટમાં જે છે તે ખાસ કહ્યું કે કોર્ટે મારી ફરિયાદ સ્વીકારી લીધી છે, નિવેદન સ્વીકારી લીધું છે અને મારું નિવેદન નોંધી લીધું છે, તેવું આદિત્યસિંહ ગોહિલે અમારી સાથેની વાતચીતમાં કહ્યું છે. તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજ સમાધાનના મૂળમાં નથી, અહીં ઉમેદવાર બીજેપીએ બદલવો પડશે, તેવું તેમણે નિવેદન આપ્યું. અને તેમણે કહ્યું કે આ જે આંદોલન છે તેને આગામી દિવસોમાં હજુ પણ જલદ અમે બનાવીશું, તેવું આદિત્યસિંહ અહીંથી કહી રહ્યા છે. મહત્વના ઇનપુટ્સ સામે આવી રહ્યા છે. ફરિયાદી આદિત્યસિંહ ગોહિલ, જેમણે પોતાની વાત ન્યૂઝ કેપિટલ સમક્ષ રજૂ કરી છે. મહત્વના ઇનપુટ્સ આપને જણાવી રહ્યા છીએ. ન્યૂઝ કેપિટલ સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં આદિત્યસિંહે કહ્યું કે આવનારા દિવસોમાં આંદોલનને અમે વધુ જલદ બનાવીશું. રાજકોટ લોકસભાના બીજેપીના ઉમેદવારે પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું, મહારાજાઓને લઈને, ક્ષત્રિય સમાજને લઈને આ નિવેદન હતું અને તે નિવેદન બાદ સતત અને સતત વિવાદ જોવા મળી રહ્યો છે. આ વિવાદ હવે એ હદે આવી પહોંચ્યો છે કે એક પછી એક ફરિયાદો નોંધાઈ રહી છે રૂપાલા સમક્ષ, જે રૂપાલાની સામે ફરિયાદ નોંધાઈ રહી છે. હવે મામલો કોર્ટમાં પહોંચ્યો છે અને ફરિયાદી આદિત્યસિંહ ગોહિલે ન્યૂઝ કેપિટલ સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં રજૂઆત કરી છે અને તેમણે કહ્યું છે કે આ સમગ્ર મુદ્દો હવે નાનો નથી રહ્યો. આદિત્યસિંહ ગોહિલ ખાસ આપણી સાથે વાતચીત માટે જોડાયા છે. આદિત્યસિંહ, કોર્ટમાં તમે ફરિયાદ કરી, કઈ કલમો હેઠળ ફરિયાદ કરી અને શું તમારો મુખ્ય ઉદ્દેશ્ય? ખાસ કરીને ગત 24 તારીખના રોજ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલો અને આ વિડીયોને જોતા એક ક્ષત્રિય સમાજના યુવાન તરીકે, જ્ઞાતિના ગૌરવ તરીકે અને મને ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજને નીચે દેખાડવાનો પ્રયત્ન મત મેળવવા માટે પુરુષોત્તમ ખોડાભાઈ રૂપાલાએ કરેલો, ત્યારબાદ હું ગઈકાલે કોર્ટમાં પિટિશન દાખલ કરવા ગયેલો. મારી જજે 5 વાગે જુબાની પણ લીધેલી છે અને એક ઇન્કવાયરી સ્ટેજ ઉપર મારી પિટિશન દાખલ કરીને આગામી તારીખ 15/4/2024 રોજ મને સાક્ષીઓ સાથે હાજર થવા માટેનું આદેશ કરેલો છે. એક ક્ષત્રિય અગ્રણી તમે છો, ખાસ કરીને સમગ્ર ગુજરાત અને ભારતભરમાં અત્યારે રૂપાલા સામે આંદોલન ચાલી રહ્યું છે, તમારી મુખ્ય માંગ શું છે? ખાસ કરીને ક્ષત્રિય સમાજની, ગુજરાતના આગેવાનોની કે ગુજરાતના યુવાનોની અત્યારે તો પ્રથમ માંગ એ જ છે કે આ ઉમેદવાર તરીકેથી રદ થાય, પણ એનો આંતરિક પક્ષનો મામલો છે. ક્ષત્રિય સમાજ આ લડાઈ પૂરી તાકાતથી અત્યારે ગુજરાતમાં લડી રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ પૂરી તાકાતથી જડબાતોડ જવાબ મળે પુરુષોત્તમ રૂપાલાને, એવું પરિણામ લાવવાનો અમે પ્રયત્ન કરશું. તમે કોંગ્રેસ અગ્રણી પણ છો, તો કોંગ્રેસ આ જે આંદોલન શરૂ કરવાની વાત કરી રહી છે, તો તમે પણ એ આંદોલનમાં જોડાઈને કોંગ્રેસ સાથે આંદોલન આગળ લઈ આવશો? હું અત્યારે કોંગ્રેસ તરીકે નહીં, એક ક્ષત્રિય તરીકે, મારું નામ આદિત્યસિંહ વિરેન્દ્રસિંહ ગોહિલ, એક ક્ષત્રિય તરીકે હું આ વસ્તુને જોઈ રહ્યો છું. અત્યારે હું કોંગ્રેસ કે ભાજપને આમાં વચ્ચે લેવા નથી માંગતો. હાલ અત્યારે જે પ્રકારે આંદોલન વેગ પકડી રહ્યું છે, ઠેર ઠેર મિટિંગો પણ ચાલી રહી છે, આજે ગોંડલમાં પણ બેઠક છે, આપ આ બેઠકથી બેઠકમાં જવાના છો કારણ કે કરણી સેનાના આગેવાનો પણ જોડાવાના છે? ખાસ કરીને વાત રહી ગોંડલની બેઠકની તો કાલથી સમાચાર આવ્યા છે, મને કે ધ્યાનમાં નથી, મને સૂચના પણ નથી, જે બેઠક હોય. પણ અત્યારે ચોક્કસ એટલું કેવું રહ્યું કે આખા ગુજરાતના યુવાનો હોય કે આખા ગુજરાતના રાજપૂત સમાજના આગેવાનો હોય, એ અત્યારે આ લડાઈ લડી લેવાના મૂળમાં છે અને આવનારા દિવસોમાં હવે આ લડાઈ બંધ થઈ શકે એવી પોઝિશન જ નથી. અત્યારે આ લડાઈ સમગ્ર યુવાનોમાં, ક્ષત્રિય સમાજના, ગુજરાતના ઘરે ઘરે આ લડાઈ પહોંચી ચૂકી છે અને આ દેશનો જો વિકાસ હોય તો એ અખંડ ભારત જો કોઈ થયું હોય તો 562 રજવાડા ક્ષત્રિયોએ દાનમાં આપ્યા, ત્યારે આપણે અત્યારે આ ભારત દેશને અખંડ કહી શકીએ છીએ કે અત્યારે આ વિકાસ સુધી છીએ. એટલે ક્ષત્રિય સમાજને નીચે દેખાડવાનો પ્રયાસ કોઈ પણ ભોગે સહન ન થાય. આવનારા દિવસોમાં આનાથી પણ વધારે ક્ષત્રિય સમાજને એક યુવાન તરીકે જે કઈ કરવાનું થશે એ કરવા તત્પર રહેશું. ભારતીય જનતા પાર્ટીના રૂપાલા એક પીઢ અગ્રણી છે, શિક્ષિત છે, છતાં પણ આ પ્રકારનું નિવેદન આપ કઈ રીતે જુઓ છો? ખાસ કરીને ખૂબ બહોળો રાજકીય અનુભવ
તેમને હોય, કેન્દ્રમાં પણ કેબિનેટ મિનિસ્ટર હોય, છતાં પણ આવી ગંભીર પૂર્વ ભૂલ ક્યાંક ને ક્યાંક ઇરાદાપૂર્વક થઈ છે કે નથી થઈ એમનો વિષય છે, પણ આવડા પીઠ આગેવાન તરીકે જો ઇરાદાપૂર્વક આવી ભૂલ થતી હોય અને ક્યાંક ને ક્યાંક મત માટેનું જો રાજકીય સમીકરણ હોય તો ક્ષત્રિય સમાજ તરીકે અમે પરસોત્તમ ખોડાભાઈ રૂપાલાના આ નિવેદનને વખોડી કાઢીએ છીએ અને તેની સામે આક્રમકતાથી લડશું. આઈપીસીની કઈ કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી છે અને હવે પછીનું તમારું સ્ટેન્ડ શું રહેશે? આઈપીસીની 499 અને 500ની કલમ મુજબ રાજકોટ નામદારે હાઈકોર્ટ નામદાર કોર્ટની અંદર ફરિયાદ દાખલ થઈ છે, પિટિશન દાખલ થઈ છે. મારું નિવેદન પણ 5 વાગે નોંધવામાં આવ્યું છે અને ઇન્કવાયરી સ્ટેજ ઉપર અત્યારે પિટિશનને સ્વીકારી છે. તો આવનારા દિવસોમાં જે રાજકીય આગેવાનો હોય એ, હું એમ નથી કહેતો ક્ષત્રિય સમાજ એક પણ જ્ઞાતિનું કોઈ દિવસ ઘસાતું ન બોલે, એવા દાખલારૂપ કોર્ટને ઉપર અને ન્યાયતંત્ર ઉપર મને પૂર્ણ ભરોસો છે, એવો દાખલારૂપ સર્જા થાય અને કોઈ પણ આગેવાન એક પણ જ્ઞાતિને નીચે દેખાડવાનો ભવિષ્યમાં પણ પ્રયાસ ન કરે તેની માટેનો મારો આ પ્રયત્ન છે. આ હતા આદિત્યસિંહ ગોહિલ, તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આઈપીસી કલમ 499 અને 500 મુજબ કોર્ટે તેમની ફરિયાદ પણ સ્વીકારી છે. હાલ આગામી દિવસોમાં પરસોત્તમ રૂપાલા સામે જે સમગ્ર ગુજરાત અને દેશભરમાં આંદોલન શરૂ થયું છે, ક્ષત્રિય સમાજ દરેક શહેરમાં એકત્રિત થઈ રહ્યો છે, તે આંદોલનની આગ ક્યારે બુજાશે તે જોવું રહ્યું. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ રાજકોટ.